લાગે છે મેઘરાજા આ વખતે આપને તહેવારો સારી રીતે ઉજવવા નહીં દે, એક બાદ એક એવા વરસાદી રાઉન્ડ આવશે જે ગણેશ ઉત્સવને લઈને નવરાત્રી સુધી ચાલશે. અને આવી ચોંકાવનારી આગાહી કરી છે એક નહીં પરંતુ રાજ્યના ત્રણ જાણીતા આગાહીકારોએ. મેઘરાજા તહેવારોમાં તમને નહીં રાખે કોરા. ગણેશોત્સવ અને નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન. ત્રણ જાણીતા આગાહીકારોની મોટી આગાહી. હમણાં ગણેશ ચતુર્થી ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે, પર્યુષણ ઉપર પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ અંજન ચતુર્થીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ભાદરવી પૂર્ણિમા પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. એટલે હમણાં તહેવારોમાં વરસાદ થતો જ રહેશે પરંતુ હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદના યોગો ગણી શકાય. નવરાત્રીની અંદર આઠ નક્ષત્ર પાંચ નોરતા હોવાથી છેલ્લા પાયો પર નોરતાની અંદર વરસાદ થશે, કારણ કે જે ગરમી પ્રમાણ હોવાથી હાથિયા નક્ષત્રની અંદર અને હાથીઓ પાંચ પૂરો થાય અને પછી ચિત્રા નક્ષત્ર દશેરા પછી જે શરદ પૂર્ણિમા હોય ત્યારે પણ વરસાદ સારો થશે. જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ ત્રણ રીજન છે આ ત્રણની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. એમાં પણ ખાસ કરીને શહેર વાત જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે. લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે. સાંભળ્યું વરસાદ થોડો શાંત પડ્યો છે એટલે એવું ના માનતા કે મેઘરાજા તેમની સવારી લઈને બીજે ફરવા જતા રહ્યા હશે, પણ તહેવારો દરમિયાન પણ રાજ્યમાં મેઘાવી તાંડવ યથાવત રહેવાનું છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે હાલ સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે પરંતુ 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા પડતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવનારા 24 કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર, ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ અથવા તો અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ છે એ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે, જ્યારે કે 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ રાજ્ય પર 2 સિસ્ટમની અસર થઈ રહી છે, એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજો બંગાળની ખાડીની સિસ્ટમ, જે રાજ્યમાં વરસાદી વાતાવરણ ઊભું કરી રહી છે. જોકે આ વર્ષે રાજ્યમાં 29% વધારાનો વરસાદ પડ્યો છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 84% વધુ વરસાદ થયો છે. આવામાં 3 દિવસ હજુ પણ ભારે રહેવાના છે. દાહોદ અને મહીસાગરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તો અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. ઉસમેં હેવી ટુ વેરી હેવી રેનફોલ વોર્નિંગ ગુજરાત રીજન કે લિયે દિયા ગયા હૈ ડે 1 ડે 2 મેં. ઇસમેં મેઇનલી ઇસ્ટર્ન પાર્ટ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ નોર્થ ગુજરાત રીજન કી જો ડિસ્ટ્રિક્ટ્સ હૈ ઉસમેં રેનફોલ એક્ટિવિટી જ્યાદા રહેગા. જો કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનેલી છે તે વધુ મજબૂત છે અને આવનારા સમયમાં પણ તે વરસાદ લાવતી રહેશે. પરેશભાઈનું માનીએ તો હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે રાઉન્ડ 3 દિવસમાં પૂરો થશે, એટલે એવું ન માનવું કે વરસાદ રોકાઈ જશે, પરંતુ 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, એટલે કે સપ્ટેમ્બરના મધ્યમાં પણ ઝાપટા તો તે લાવતો જ રહેશે. અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે. આ જે 9 તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ 4 અથવા તો 5 દિવસનો ગેપ મળશે, ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે. કેમ કે આવતીકાલથી બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. પણ આ સાથે ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગરબે ઘૂમવાના શોખીન હોવ તો કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે એક નહીં 3-3 આગાહીકારોએ કરી છે સચોટ આગાહી કે 2024ની નવરાત્રીમાં તમે ભીંજાયા વગર નહીં રહી શકો. મેઘરાજા ગરબે ઘૂમવા તમારી સાથે આવશે. પહેલું અને બીજું નોરતું રેઇનકોટ પહેરીને જજો, નહીંતર તમારા કેડિયા અને ચણિયા જોડી પલળી જશે. પછી ન કહેતા કે કીધું નહીં. સપ્ટેમ્બરમાં જ નહીં, અડધો ઓક્ટોબર મહિનો પણ વરસાદી વાતાવરણ વાળો રહેવાનો છે.
અંબાલાલના મતે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર રાજ્યમાં મેઘરાજા રમઝટ બોલાવશે. આ સિસ્ટમો એક પછી એક બનશે. તારીખ 27 થી 5 ઓક્ટોબર વચ્ચે વિદાય હતા ચોમાસામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબરથી લગભગ નવરાત્રિમાં પણ હવામાનમાં પડતો આવશે. 10 ઓક્ટોબર પણ હવામાન પડતો આવશે, પણ 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પડતો આવે અને ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે આ વખતે મેઘરાજાએ જ્યાં પૂરમાં અનેક તાતને ડૂબાડ્યા છે ત્યાં જ ફરી એક એવી આગાહી કરી છે જેણે તાતનું ટેન્શન વધારી દીધું છે. રમણીક વામજાએ ખેડૂતોને પણ ચેતવ્યા છે કે નવરાત્રી સુધી સાચવજો, કારણ કે આ સમય સુધી ઝેરી જીવજંતુ તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે અને ગરમીનું કારણ હોવાથી, કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય, જન્માષ્ટમી અંદર જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવાથી અતિ ભારે ગરમી થશે. આ ગરમીને કારણે આપણા ખેડૂત ભાઈને મારે વિનંતી છે, સાફ વીછી કરવાનો બનાવ વધારે બનશે. એટલું જ નહીં, જીવ જંતુની સાથે તીડનો ખતરો પણ મંડાવવાનો છે જે પાકને કોરી ખાશે અને કારતકમાં પણ તીડની આફત આવવાની છે. ખગોળ વિદ્યાના ખગ આકાશી કક્ષના આધારે કારતક મહિનાની અંદર જે 12 માસ પૂનમને જોવા પ્રદ્ધતિ હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે, અત્યારે જે વરસાદ વરસી છે ગરમી પ્રમાણ વધારે રહેશે. ખગોળ વિજ્ઞાન તેમજ આકાશી કક્ષના આધારે વરસાદની આગાહી કરનાર રમણીક વામજાએ ફરી ધોધમાર વરસાદની સાથે ગરમીનું પણ અનુમાન લગાવ્યું છે. એટલે કે કડાકા ભડાકા સાથે આ વખતે નવરાત્રીમાં જોરદાર વરસવાના છે મેઘરાજા. વરસાદ નહીં છતાં હજુ પણ ઘણા ભાગો છે તરબોળ. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી. 10 દિવસ વીતવા છતાં પાણી નથી ઓસરે. આ ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ 1.5 ફૂટ જેટલા પાણી રસ્તા પર ભરાયેલા છે. વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે હાલાકી થઈ રહી છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી છે. ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે. આ તંત્રની બેદરકારી પર લોકો, સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્રને નજરે ન આવ્યું અને તે જ ભૂવા મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું છે. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15-20 મિનિટ જેટલો સમય લાગે છે. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે, ટ્રાફિક એટલો થઈ જાય છે. વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2-વ્હીલરમાં કે 4-વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15-20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15-20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ખંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થયો છતાં પાલિકાનો કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પથરામારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી. આસપાસની 7 સોસાયટીના 8000થી વધુ લોકોને હાલાકી પડી રહી છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરી ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી જેમાં 8000થી વધારે લોકો રહે છે, આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી, પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લગભગ 8000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ. આ 4-5 સોસાયટી એવી છે કે સૌથી વધારે લોકો રહે છે. આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે, કોઈ પણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા, તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.